नमस्ते विद्यार्थी मित्रों, आप सर्वे विद्यार्थी मित्रों एंटायर स्टडी चैनल पर स्वागत है। मित्रों, आजना लेक्चर में आप हर्मिशियन श्रेणी और वी हर्मिशियन श्रेणी और थीअरी और एक्जाम्पल विषे आप अभ्यास करीशुं। तो हर्मिशियन श्रेणी, हवे हर्मिशियन श्रेणी माटे आपणे जोईए तो धारो के कोई श्रेणीक माटे ए बराबर ए स्टार थाय तो तेने हर्मिशियन श्रेणी कहेवाय छे। अने ए स्टार एटले शू ए आपणे गया लेक्चर में मैं जोयुं, तो आपणे मैं तमने समजाव्युं हतुं कि ए स्टार एटले शू थाय, अनुबद्ध परावर्त श्रेणी, एटले के ए बार एनो हुं लेवानो तमारे ट्रांसपोज। तो आपने शू मळशे, तो आपने शू मळे, ए स्टार आपने मळे। तो एटला माटे हर्मिशियन श्रेणी, हर्मिशियन श्रेणी एटले शू थवू जोईए, ए बराबर ए स्टार थाय तो आपेल श्रेणी केवो हशे, हर्मिशियन श्रेणी कहेवाय। उदाहरण लीए तो आ श्रेणी कैपो छे, तो साबित करो कि श्रेणी के हर्मिशियन श्रेणी छे। तो श्रेणी के लख्यो एनो पहेला आपणे ए बार मेळवी, ए बार मेळवो एटले शुं करवानुं, संकर संख्या प्लस होय तो माइनस करवानुं, माइनस होय तो प्लस करवानुं, तो वन एज इट इज। हवे अहींया टू प्लस आई छे तो शुं थई जशे, टू माइनस आई, अहींया शुं छे टू माइनस आई छे तो शुं थई जशे, टू प्लस आई, અને અહીંયા થ્રી છે તો એઝ ઇટ ઇઝ। તો આ આપણને મળ્યું એ બાર, હવે એનું શું લેવાનું છે તમારે, ટ્રાન્સપોઝ, એટલે કે સ્તંભ હશે શું થઈ જશે, હારમાં પરિવર્તન થઈ જશે। તો હવે એ બારનું આપણે શું લઈએ છીએ, ટ્રાન્સપોઝ, એટલે સ્તંભ હશે એ હારમાં આવી જશે, એટલે શું થશે, એક વન ટુ પ્લસ આઈ, ટુ માઇનસ આઈ થ્રી। તો આપણને મિત્રો ए बार नो ट्रांसपोज इक्वल टू ए, लाइक इक्वल टू शू मळ्यो आपणने, ए स्टार मळ्यो। आ जे श्रेणी छे मित्रों ए तो आपणो शू कहेवाशे, ए कहेवाशे जे आपणने रकममां आपेलू छे आपणने। तो आपेल श्रेणी हर्मिशियन श्रेणी छे। ટૂંકમાં હર્મિશિયન શ્રેણી માટે તમારે કન્ડિશન શું યાદ રાખવાની, એ બરાબર એ સ્ટાર થવું જોઈએ, તો આપેલ શ્રેણી હર્મિશિયન શ્રેણી કહેવાય। હવે વાત કરીએ વી હર્મિશિયન શ્રેણી માટે, ધારો કે કોઈ શ્રેણી માટે એ બરાબર માઇનસ એ સ્ટાર થાય તો તેને વી હર્મિશિયન શ્રેણી કહેવાય। હવે એ સ્ટાર એટલે તો તમને ખબર જ છે, એ સ્ટાર બરાબર શું થાય, એ બાર એનો ટ્રાન્સપોઝ। તો એ બરાબર માઇનસ એ સ્ટાર થાય તો જે શ્રેણી હશે કેવો હશે, વી હર્મિશિયન શ્રેણી કહેવાય। ઉદાહરણ લઈએ આપણે, એ બરાબર ઝીરો આઈ, આઈ ઝીરો હોય તો સાબિત કરો કે શ્રેણી એ વી હર્મિશિયન શ્રેણી છે। તો પહેલાં શ્રેણી કે લખ્યો એનો એ બાર, એટલે કે સંકર સંખ્યા પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય। તો અહીંયા બંને સંકર સંખ્યા પ્લસ આપે છે તો શું થઈ જશે, અહીંયા માઇનસ, એટલે એ બરાબર એ બાર બરાબર ઝીરો માઇનસ આઈ, માઇનસ આઈ શૂન્ય। હવે એનો શું લેવાનો છે, આનો ટ્રાન્સપોઝ, એટલે જે સ્તંભ હશે એ આરમાં આવી જશે, એટલે આપણને આ શ્રેણી મળશે આપણને। તો એ બારનો ટ્રાન્સપોઝ એટલે શું કહેવાય, એ સ્ટાર કહેવાય, એ આપણને આ મળ્યું। હવે આમાંથી આપણે માઇનસ કોમન કરી લઈએ, માઇનસ કોમન કરું એટલે આપણને આવું મળશે શ્રેણી। તો આ જે શ્રેણી છે એ તો પાછો શું આવી ગયો, તમે રકમમાં જોવો તો શું થઈ ગયું, એ તો આ જે શ્રેણી છે એ તો શું થઈ ગયો, એ છે, એને એ કહેવાય, એટલે શું આવશે આગળ, માઇનસ, એટલે માઇનસ એ। તો ફાઇનલી આપણને કન્ડિશન શું મળી, એ સ્ટાર બરાબર માઇનસ એ, અને છેલ્લે શું મળ્યું, એ બાર એ બરાબર માઇનસ એ સ્ટાર। તો આ જે કન્ડિશન છે એ બરાબર માઇનસ એ સ્ટાર, આ તો કોની છે, વી હર્મિશિયનની। તો તેથી આપેલ શ્રેણી કેવો હશે, વી હર્મિશિયન હશે। હવે
વી હર્મિશિયન અને હર્મિશિયનના આપણે ગુણધર્મો જોઈએ આપણે. તો પહેલો ગુણધર્મ જોઈએ આપણે, એ વત્તા બીનો આખા કૌંસ ઉપર સ્ટાર હોય તો એને શું લખી શકાય, એ સ્ટાર પ્લસ બી સ્ટાર. પછી સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું થઈ જાય, ખાલી એ મળે આપણને. પછી એ બી સ્ટાર હોય તો, એટલે કે એ બી નો સ્ટાર હોય કૌંસ ઉપર, તો એ સ્ટાર તમે કૌંસની અંદર લ્યો તો કૌંસમાં રહેલા જે છે ઘટકો એ શું થઈ જશે, એના સ્થાન બદલાઈ જશે, બરાબર. એટલે શું થશે, બી સ્ટાર એ સ્ટાર. ખાલી ત્રીજા ગુણધર્મોમાં તે આવી રીતે ચેન્જ આવે છે, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. હવે એ વત્તા બીનો સ્ટાર હોય તો શું લખાય, એ સ્ટાર વત્તા બી સ્ટાર. પછી સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું લખાય, ખાલી એ. પછી એ બીનો સ્ટાર હોય તો શું લખાય, બી સ્ટાર એ સ્ટાર. તો આ એના ગુણધર્મો. હવે આપણે હર્મિશિયન અને વી હર્મિશિયનના આપણે મિક્સ ટૂંકમાં બધા એક્ઝામ્પલ દઈએ આપણે. હવે હવે એક્ઝામ્પલ લઈએ તો એ ચોરસ શ્રેણી હોય તો સાબિત કરો કે એ વત્તા એ પ્લસ એ સ્ટાર હર્મિશિયન છે અને એ માઇનસ એ સ્ટાર વી હર્મિશિયન છે. તો પહેલાં આપણે હર્મિશિયન માટે સાબિતી આપીએ. તો હર્મિશિયન માટે શરત શું છે, એ બરાબર એ સ્ટાર થવું જોઈએ તો આપેલ શ્રેણી હર્મિશિયન કહેવાય. તો આપણે શું કરશું મિત્રો, જમણી બાજુ આપણે લેશું, જમણી બાજુ બરાબર આપણે શું લઉં, ડાબી બાજુ. અને બીજી વસ્તુ, અહીંયા આપણે રકમમાં એની જગ્યાએ શું આપેલું છે આપણને, એ વત્તા એ સ્ટાર આપણને આપેલું છે. આ આખું આપણા માટે શું થશે, એ થશે, બરાબર. તો આપણે જમણી બાજુ જ લઈએ, એટલે એ સ્ટાર બરાબર એ સાબિત કરીએ આપણે. હવે એ વત્તા એ સ્ટાર એ છે આપણો શું થઈ જશે, આખો એ થઈ જશે. એટલે અહીંયા મેં શું લખ્યું, એ વત્તા એ સ્ટાર ને કૌંસ ઉપર આખું શું આવશે, સ્ટાર આવશે. હવે હમણાં જ તે આપણે ગુણધર્મ જોઈએ, આ સ્ટાર અંદર લઈ જઈએ આપણે તો શું થશે, એ સ્ટાર વત્તા સ્ટાર ઉપર સ્ટાર આવશે, એ સ્ટાર તો છે તે, એનો પાછો શું આવશે, સ્ટાર. હવે એ સ્ટાર એઝ ઇટ ઇઝ, સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું થાય, શ્રેણી પોતે મળે આપણને. એટલે આપણને આ મળ્યું, એ સ્ટાર વત્તા એ. તો આ જે પ્રોપર્ટી છે કઈ આવી ગઈ, એ સ્ટાર બરાબર એ આવી ગયું. ને એ તો શું કહેવાય, હર્મિશિયનની શરત છે. તો એ વત્તા એ સ્ટાર કૌંસ ઉપર સ્ટાર બરાબર એ સ્ટાર વત્તા એ. તો એ વત્તા એ સ્ટાર શું છે, હર્મિશિયન છે. હવે વી હર્મિશિયન માટે, તો વી હર્મિશિયન માટે કન્ડિશન શું, એ બરાબર માઇનસ એ સ્ટાર. તો આપણે આમાં રીતે જમણી બાજુથી લેશું, તો એ સ્ટાર બરાબર આપણે સાબિત કરશું, એ સ્ટાર બરાબર આપણે સાબિત કરશું માઇનસ એ સાબિત કરશું. અને એની જગ્યાએ શું છે આપણને ખબર છે, એ માઇનસ એ સ્ટાર છે રકમ પ્રમાણે. તો આપણે લઈએ એ માઇનસ એ સ્ટાર કૌંસ ઉપર સ્ટાર, સ્ટાર અંદર લઈ જઈએ આપણે તો શું આવશે, એ સ્ટાર માઇનસ એ સ્ટારનો સ્ટાર. એટલે એ સ્ટાર માઇનસ સ્ટાર ઉપર સ્ટાર હોય તો શું થાય, એ. હવે આમાંથી આપણે શું કરીએ, માઇનસ કોમન કાઢ લઈએ. માઇનસ કોમન કાઢો એટલે માઇનસ કૌંસમાં એ માઇનસ એ સ્ટાર માઇનસ કૌંસમાં એ માઇનસ એ સ્ટાર ને આખા ઉપર સ્ટાર. તો એ માઇનસ એ સ્ટાર બરાબર આપણને શું મળ્યું, માઇનસ એ માઇનસ એ સ્ટાર કૌંસ ઉપર સ્ટાર. તો આ તો આપણા કોની આવી ગઈ શરત, વી હર્મિશિયનની આવી ગઈ. તેથી એ માઇનસ એ સ્ટાર વી હર્મિશિયન છે. માત્ર ફક્ત તમારે હર્મિશિયન વી હર્મિશિયન તમારે ફક્ત શરત યાદ રાખવાની છે. શરત આપણને આવડે એટલે આપણને સાબિતીવાળા દાખલા આપણને આવડશે, અને આવા સાબિતીવાળા દાખલા આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે હર્મિશિયન માટે શું છે શરત, એ બરાબર એ સ્ટાર. અને વી હર્મિશિયન માટે એ બરાબર માઇનસ એ સ્ટાર. અને એ સ્ટાર એટલે શું કહેવાય, અનુબદ્ધ પરાવર્ત શ્રેણી, એટલે કે એ બાર એનો શું લેવાનું હોય, ટ્રાન્સપોઝ. એટલે એ સ્ટાર એટલે શું હોય છે, એ બાર એનો શું લઈએ છીએ આપણે, ટ્રાન્સપોઝ, એટલે અનુબદ્ધ પરાવર્ત શ્રેણી, બરાબર. હવે આગળનો એક્ઝામ્પલ લઈએ તો જો એ અને બી એક જ કક્ષાના સંમિત શ્રેણીક હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વિસંમિત શ્રેણીક
છે. આમાં આપણે ગયા લેક્ચરમાં સંમિત અને વિસંમિતની આપણે થિયરી આપણે જોઈ હતી. સંમિત માટે શું થવું જોઈએ? એ બરાબર એનો ટ્રાન્સપોઝ થાય તો આપેલ શ્રેણી કેવો કહેવાય? સંમિત કહેવાય. પછી એ બરાબર માઇનસ એ નો ટ્રાન્સપોઝ થાય તો આ કેવો કહેવાય? વિસંમિત કહેવાય. વિસંમિતમાં માઇનસ આવે, સંમિતમાં માઇનસ આવે નહીં. એ અને બી એક જ કક્ષાના કેવા સંમિત શ્રેણીકો આપણને આપેલા છે તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ કેવું થાય? વિસંમિત શ્રેણીક છે એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં જે આપેલું છે લખી દઈએ કે અહીં એ અને બી સંમિત શ્રેણીક છે. સંમિત શ્રેણીક હોય તો એ બરાબર એ ટ્રાન્સપોઝ થાય અને બી બરાબર શું થાય? બી ટ્રાન્સપોઝ. અને આ તો આપણે હું સંમિત શ્રેણીકની શરત છે. સંમિત શ્રેણીક હોય તો આપણે લખી શકીએ અને અહીંયા આપણે સંમિત શ્રેણીક આપેલા જ છે. હવે વિસંમિત શ્રેણીક આપણે સાબિત કરવાનું છે. આને તો આને આખાને આપણે તમે એ તરીકે કન્સિડર કરો. કોને? એ બી માઇનસ બી એને તમે એ તરીકે લ્યો તો આપણે સાબિત શું કરવાનું છે? માઇનસ એનો ટ્રાન્સપોઝ સાબિત કરવાનો છે. એટલે કે એ બી માઇનસ બી એ બરાબર માઇનસ કૌંસમાં એ બી માઇનસ બી એનો ટ્રાન્સપોઝ. આ શરત આપણે સાબિત કરવાની રહેશે. તો આપણે જમણી બાજુ સાબિતની શરૂઆત કરીએ તો એ બી માઇનસ બી એનો આખા કૌંસ ઉપર ટ્રાન્સપોઝ. હવે આ ટ્રાન્સપોઝ છે કૌંસમાં અંદર લઈએ આપણે તો શું આવશે? એ બીનો ટ્રાન્સપોઝ માઇનસ બી એનો ટ્રાન્સપોઝ. હવે આ ટ્રાન્સપોઝ તમે કૌંસની અંદર લ્યો તો અંદર રહેલા જે શ્રેણીક છે એના શું થાય? સ્થાનની અદલા બદલી થઈ જાય. એટલે બી છે એ શું આવશે? આગળ આવી જશે. એટલે બીનો ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ માઇનસ આમાં પણ એમ જ થશે, એ ટ્રાન્સપોઝ બી ટ્રાન્સપોઝ. હવે આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ આપણને એ અને બી કેવા આપ્યા છે? સંમિત શ્રેણીક આપણને આપ્યા છે. એટલે બી ટ્રાન્સપોઝ બરાબર હું શું લખી શકું ભાઈ? બી લખી શકું. એટલે બી એ ટ્રાન્સપોઝ બરાબર શું લખી શકું ભાઈ? એ. એવી રીતે અહીંયા પણ એ ટ્રાન્સપોઝ અને બી ટ્રાન્સપોઝ તો શું લખી શકાય? એ બી. કારણ કે શું આવશે? કારણ શું આવશે? એ ટ્રાન્સપોઝ બરાબર એ અને બી ટ્રાન્સપોઝ બરાબર બી. હવે આમાંથી માઇનસ કોમન કરી લ્યો. માઇનસ કોમન કાઢો એટલે શું મળે આપણને? માઇનસ કાઉન્સમાં એ બી માઇનસ બી એ. અને આ તો આપણે સાબિત કરવાનું હતું. તો તેથી એ બી માઇનસ બી એ કેવું છે? વિસંમિત શ્રેણી છે. ફક્ત તમારે સંમિત વિસંમિત હર્મિશિયન અને વિહર્મિશિયનની ચારેયની આપણને શરત આપણને આવડવી જોઈએ. અને ગયા લેક્ચરમાં આપણે સરસ રીતે આપણે એની સમજ આપણે મેળવી છે. હવે એની પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે તરફ સ્પીડમાં કરશું કારણ કે હવે આપણને બેઝિક ખ્યાલ આવી ગયો કે આપણે એક્ઝામ્પલમાં શું કરવાનું હોય છે. બરાબર નવું કંઈ આવશે નહીં, ખાલી કન્ડિશન બદલાતી રહેશે. અહીં આપણને એ બી એક જ કક્ષાના હર્મિશિયન શ્રેણીક આપણને આપેલા છે. હર્મિશિયન શ્રેણીક આપ્યા એટલે હું લખી શકીએ એ બરાબર એ સ્ટાર અને બી બરાબર બી સ્ટાર આપણે લખી શકીએ. તો એ અને બી એક જ કક્ષાના હર્મિશિયન શ્રેણીક હોય તો સાબિત કરો કે એ બી માઇનસ બી એ વી હર્મિશિયન શ્રેણીક છે. તો પહેલાં આપણે લખીએ કે અહીં એ અને બી હર્મિશિયન શ્રેણીક હોવાથી એ સ્ટાર બરાબર એ અને બી સ્ટાર બરાબર બી લખી શકીએ. હવે આને આપણે શું કરવાનું છે? વી હર્મિશિયન સાબિત કરવાનું છે આપણે. એટલે કે આપણે વી હર્મિશિયન માટેની શરત શું હતી? એ બરાબર માઇનસ એ સ્ટાર. અને અહીંયા એની જગ્યાએ શું આવશે? એ બી માઇનસ બી એ આવશે. એટલે શું લખાશે? એ બી માઇનસ બી એ બરાબર માઇનસ કૌંસમાં એ બી માઇનસ બી એ કૌંસ ઉપર શું આવશે? સ્ટાર. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી કેવો છે? વી હર્મિશિયન શ્રેણીક છે. તો જમણી બાજુ શરૂઆત કરીએ તો એ બી માઇનસ બી એનો કૌંસ ઉપર સ્ટાર, સ્ટાર અંદર લઈ જઈએ આપણે તો એ બી સ્ટાર માઇનસ બી એ સ્ટાર. હવે તમને ખબર છે સ્ટાર અંદર લઈ જાઓ એટલે અંદરનું સ્થાન બદલાઈ જાય એટલે શું આવશે? બી સ્ટાર એ સ્ટાર માઇનસ એ સ્ટાર બી સ્ટાર. હવે આપણે જે એમાં શું આપ્યું હતું આપણને?
મળ્યું તો બી સ્ટાર એ સ્ટાર, પણ બી સ્ટાર એ સ્ટાર બરાબર તો આપણને જો કેવું આપ્યું છે, હર્મિશિયન આપેલું છે એટલે બી સ્ટાર બરાબર બી મૂકીને એ સ્ટાર બરાબર એ એટલે શું મળશે બી એ, એવી રીતે માઇનસ એ બી. હવે આમાંથી માઇનસ કોમન કાઢો એટલે એ બી માઇનસ બી એ, તો આપણને શું મળી ગઈ, વી હર્મિશિયન શ્રેણીકની શરત મળી ગઈ, એટલે એ બી માઇનસ બી એ વી હર્મિશિયન શ્રેણીક છે. હવે એની પછીનો લઈએ, એ વી હર્મિશિયન શ્રેણીક છે એટલે શું થશે, એ બરાબર માઇનસ એ સ્ટાર, તો દર્શાવો કે આઈ એ હર્મિશિયન શ્રેણીક છે. તો આઈ એ સ્ટારથી શરૂઆત કરીએ આપણે, તો સ્ટાર છે એને તમે કૌંસમાં લઈ જાઓ એટલે આઈનું શું થઈ જશે, આઈ સ્ટાર થાય નહીં, ખાસ ધ્યાન રાખજો, શું થશે, આઈ બાર થશે, શું થશે, આઈ બાર, એટલે કે આઈ બાર ઇન્ટુ એ સ્ટાર, અને આઈ બાર બરાબર આપણે શું લખશું, માઇનસ આઈ લખી શકાય, અને એસ્ટ્રા બરાબર આપણને રકમમાં શું આપ્યું છે, રકમમાં શું આપણને આપેલું છે, હર્મિશિયન બરાબર વી હર્મિશિયન, એટલે એસ્ટ્રા બરાબર શું લખી શકીએ આપણે, માઇનસ એ, માઇનસ માઇનસ પ્લસ એટલે આઈ એ થશે, તો આઈ એ હર્મિશિયન શ્રેણીક છે બરાબર, તે સાબિત થઈ ગયું. હવે શ્રેણીક એ આપ્યું છે એના માટે આપણે એ સ્ટાર મેળવવાનું છે, એ સ્ટાર એટલે કે અનુબદ્ધ પરાવર્ત શ્રેણીક બરાબર, એટલે એ સ્ટાર બરાબર આપણે શું કરીએ છીએ, એ બાર ગોતીએ પછી એનો શું ગોતીશ, ટ્રાન્સપોઝ, તો એ બાર ગોતવા માટે શું કરવાનું, જે સંકર સંખ્યા હોય એવું થઈએ, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, તો અહીંયા જો પ્લસ આઈ છે તો શું થઈ જશે, માઇનસ આઈ, અહીંયા માઇનસ પ્લસ ટુ આઈ છે, અહીંયા શું થશે, માઇનસ ટુ આઈ, પ્લસ સેવન આઈ તો માઇનસ સેવન આઈ, પછી અહીંયા નાઇન આઈ પ્લસ ટુ આઈ છે તો શું થશે, માઇનસ નાઇન આઈ પ્લસ માઇનસ ટુ આઈ, પ્લસ આઈ તો માઇનસ આઈ, પ્લસ ટુ આઈ તો શું થશે, માઇનસ ટુ આઈ, તો આ આપણને મળી ગયો એ બાર. હવે એનો તમારે શું મેળવવાનું છે, ટ્રાન્સપોઝ, એટલે જે ઓલા અગાઉની સ્લાઇડમાં તમે જોશો તો જે સ્તંભ હશે શું થઈ જશે, હારમાં આવી જશે બરાબર, તો આપણને ટ્રાન્સપોઝ મળી ગયો, તો તેથી આ શું મળી ગયો આપણને, એ સ્ટાર બરાબર શું લખાય, તેથી એ સ્ટાર બરાબર આપણને આ શ્રેણીક મળી ગયો, એ આપણે ગોતવાનું હતું. ખૂબ જ સરળ છે મિત્રો બરાબર, ખાલી આપણને શરત આપણને આવડવી જોઈએ, અને શરત તો સાવ નાની એવી જ છે, યાદ રહેજે એવી છે. હવે મિત્રો આ જે એક્ઝામ્પલ છે, સાબિત કરો કે એ હર્મિશિયન શ્રેણીક છે, તો એ ગયા એક્ઝામ્પલ જેવો જ છે, એટલે આ તમને હું લેસનમાં આપી દઈશ, કાંઈ પણ આમાં ન સમજાય તો તમે મને મેસેજ કરીને તમે પૂછી શકો, આમાં કાંઈ નવું છે, કાંઈ નવું છે નહીં, પહેલાં એ બાર ગોતી લેવાનું પછી એનો ટ્રાન્સપોઝ, તો આપણને મળી જશે બરાબર, એટલે એ તમને હોમવર્કમાં આપું છું. હવે આ આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો, એ જે એન આપ્યો છે, બી બી આઈ જે એન આપ્યો છે, ચોરસ શ્રેણીકો આપણને આપેલા છે, તો સાબિત કરો કે આપણને આવા પાંચ એક જેવા પ્રશ્નો પૂછેલા છે. તો પહેલો પ્રશ્ન શું છે, એ અને બી સંમિત હોય તો એ પ્લસ બી સંમિત છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે સંમિત, તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ મિત્રો, ચાલો હવે અહીંયા જો આપણે એ બી સંમિત આપેલું જ છે, તો સંમિત હોય તો આપણે શું લખી શકીએ, એ બરાબર એ ટ્રાન્સપોઝ અને બી બરાબર બી ટ્રાન્સપોઝ આપણે લખી શકીએ, તો મેં લખી દીધું એ અને બી સંમિત છે એટલે એ બરાબર એ ટ્રાન્સપોઝ તથા બી બરાબર બી ટ્રાન્સપોઝ, તો આપણે એ વત્તા બી સંમિત છે એવું સાબિત કરવાનું છે. એ વત્તા બી સંમિત છે એવું સાબિત કરવું એટલે શું કરવું પડે, આપણે સાબિતીમાં શું કરવું પડે, એ વત્તા બી બરાબર એ વત્તા બી નો ટ્રાન્સપોઝ, આ વસ્તુ આપણે સાબિત કરી દઈએ તો એ વત્તા બી સંમિત છે એવું આપણે કહી શકીએ. તો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ, તો એ વત્તા બીનો ટ્રાન્સપોઝ કૌંસની અંદર લઈ જાઓ એટલે એ ટ્રાન્સપોઝ વત્તા બી ટ્રાન્સપોઝ થશે. હવે એ ટ્રાન્સપોઝ બરાબર હું શું લખી શકું, એ લખી શકું, અને બી ટ્રાન્સપોઝ બરાબર હું લખી શકું, બી લખી શકું, એટલે બી લખ્યો મેં નહીં, તો આપણે સાબિત કરવાનું હતું, તેથી એ વત્તા બી સંમિત છે. બીજો પ્રશ્ન તો હવે તમને આવડી જશે, વી સંમિત વાળો છે, એમાં ખાલી માઇનસ આવશે બરાબર, બીજો કાંઈ નવું આવશે નહીં. ત્રીજો હું કરાવું છું, એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ એ બંને
સંમિત છે એવું આપણે સાબિત કરવું છે. તો જોઈએ, તો એ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, એનો આખો પાસે ટ્રાન્સપોઝ, તો એ ટ્રાન્સપોઝ તમે અંદર લઈ જાઓ એટલે શું આવશે, એ ટ્રાન્સપોઝ એનો પાછો ટ્રાન્સપોઝ, એટલે એ ટ્રાન્સપોઝ તો એઝ ઇટ ઇઝ, ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શું થાય, શ્રેણિક એ મળે આપણને. તો જો મિત્રો આ આપણને શું મળે કે સંમિતની શરત મળી ગઈ, તો તેથી એ ટ્રાન્સપોઝ સંમિત છે. એવી રીતે હવે બીજા માટે એ ટ્રાન્સપોઝ એ કાઉન્સ ઉપર એનો ટ્રાન્સપોઝ, આ ટ્રાન્સપોઝ અંદર લઈ જાઓ કાઉન્સમાં તો શું થશે, એ ટ્રાન્સપોઝ એનો ટ્રાન્સપોઝ, એ ટ્રાન્સપોઝ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શું થશે, શ્રેણિક એ પોતે મળે એ ટ્રાન્સપોઝ. તો આ પણ આપણને સંમિત, એ ટ્રાન્સપોઝ એની સંમિત હોવાની શરત મળી ગઈ. તેથી આપણે શું લખી શકીએ, એ ટ્રાન્સપોઝ ઇન્ટુ એ સંમિત છે. હવે આ ચોથો અને પાંચમો બે સમાન જ છે, એમાં ચોથામાં સંમિત ગોતવાનો છે, સાબિત કરવાનો છે, પાંચમાં વિસંમિત. તો એક વિસંમિત વાળું કરાવું, બરાબર, પાંચમો કરાવું છું. તો એમાં આપણે જો એ વિસંમિત આપ્યું છે તો આપણે સાબિત શું કરવાનું, બી ટ્રાન્સપોઝ એ બી પણ વિસંમિત છે એવું આપણે સાબિત કરવાનું છે. તો વિસંમિત માટે આપણે સાબિત શું કરશું મિત્રો, બી ટ્રાન્સપોઝ એ બી એનું આપણે વિસંમિત સાબિત કરવું છે ને, તો એ ટ્રાન્સપોઝ બરાબર આપણે શું લાવશું, માઇનસ બી ટ્રાન્સપોઝ એ બી, આવું આપણે સાબિત કરીશું. તો આપણે કહી શકીએ કે વિસંમિત છે. તો જો વિસંમિત એ તો આપણને આપેલો જ છે, એ બરાબર માઇનસ એ ટ્રાન્સપોઝ લખી શકાય. તો શરૂઆત કરીએ તો બી ટ્રાન્સપોઝ એ બી કાઉન્સ ઉપર ટ્રાન્સપોઝ, આ ટ્રાન્સપોઝ કાઉસની અંદર તમે લઈ જાઓ એટલે શું થશે, બી ટ્રાન્સપોઝ એની ઉપર પાછો ટ્રાન્સપોઝ, પછી એ બી ઉપર ટ્રાન્સપોઝ લ્યો એટલે એ બીનો ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝ ઉપર ટ્રાન્સપોઝ એટલે શું થાય, બી પોતે મળે આપણને. એવી રીતે હવે જો આમાં એ બી, એ બીનો ટ્રાન્સપોઝ મળ્યો છે તો એનો શું લખાય, બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ, તો એ લખેલું છે. હવે બી બી ટ્રાન્સપોઝ એઝ ઇટ ઇઝ રાખો, એ ટ્રાન્સપોઝ બરાબર કિંમત મૂકો, એ ટ્રાન્સપોઝની કિંમત તો શું થશે, માઇનસ એ થાય. તો આ જે છે ગુણાકારના સંબંધમાં છે એટલે આમ છે, જો બી બી ટ્રાન્સપોઝ માઇનસ એ, અહીંયા કાઉન્સ આવશે બરાબર. હવે માઇનસ એ આગળ લઈ લઈએ, માઇનસ નિશાની આપણે આગળ લઈ લઈએ તો શું લખાશે, માઇનસ બી ટ્રાન્સપોઝ એ બી. તો એ તો આપણે સાબિત કરવું હતું, તો બી ટ્રાન્સપોઝ એ બી વિસંમિત છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો આ આપણે શ્રેણિક આપેલો છે, તો ચકાસો કે શું ચકાસવાનું છે, એ સ્ટાર એ, એ સ્ટાર એ હર્મિશિયન શ્રેણિક છે એવું આપણે ચકાસવાનું છે. હવે આ એ સ્ટાર એ આપણે હર્મિશિયન સાબિત કરવું છે ને, તો હવે હર્મિશિયનની મૂળ શરત શું હતી આપણે મિત્રો, એ બરાબર એ સ્ટાર થાય તો શ્રેણી કેને હર્મિશિયન શ્રેણી કહેવાય, આ આપણી હર્મિશિયન શ્રેણીની મૂળ શરત. અહીંયા આપણે એની જગ્યાએ, અહીંયા એની જગ્યાએ આપણે રકમમાં શું આપ્યું છે, એ સ્ટાર એ આપ્યું છે, એટલે એની જગ્યાએ તમે એ મૂકો, એ સ્ટાર એ બરાબર એ સ્ટાર એ એનો આખાનો પાછો સ્ટાર, આ શરત આપણે એ સાબિત કરવાની થશે બરાબર. તો આપેલ જે શ્રેણિક છે એ સ્ટાર એ હર્મિશિયન શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. તો સૌ પ્રથમ ધીમે ધીમે આપણે સાબિત કરીએ, તો પહેલાં આપણે શું પોતે લઈશું, એ સ્ટાર આપણે મેળવી લઈએ. તો એ સ્ટાર મેળવવા માટે પછી શું કરવાનું, એ બાર એનો શું લેવાનો ટ્રાન્સપોઝ. તો પહેલાં એ બાર મેળવવા માટે શું કરવાનું, આને આપણે શ્રેણિક એ કહી દો બરાબર, આ શ્રેણી કાય એ તરીકે લઈ લો, એ બાર આપણે ગોતીએ તો જ્યાં પ્લસ હોય એના માઇનસ થઈ જશે સંકર સંખ્યામાં, તો અહીંયા પ્લસ છે તો માઇનસ, પછી એ પ્લસ છે તો માઇનસ, એ પ્લસ છે માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ હોય તો શું થાય પ્લસ. તો હવે એ બાર આપણને આ મળ્યું, એનો તમે ટ્રાન્સપોઝ મેળવો તો જે આર છે એવું થઈ જશે, સ્તંભમાં આવી જશે બરાબર.
હવે આ શું મળી ગયું આપણને, એ સ્ટાર મળી ગયો, એ સ્ટાર આપણને મળી ગયું. હવે એ સ્ટારનો આપણે એ સાથે ગુણાકાર કરીએ આપણે તો આવી રીતે શ્રેણિક લખાશે. અને આ બે શ્રેણિકનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો હવે ગુણાકાર તમે કરો, બરાબર. ગુણાકાર તમને આવડે જ છે. ગુણાકારમાં થઈ જાય પછી આપણે જોઈએ તો તમને ગુણાકાર આવો મળશે. એનો તમારે શું ગોતવાનો છે, હવે 12 એટલે સંકર સંખ્યામાં નિશાની બદલાશે બધે, બરાબર. એ પણ તમને ખ્યાલ આવી ગયો. હવે એનો તમારે શું ગોતવાનો, ટ્રાન્સપોઝ એટલે જે સ્તંભ હશે એ કેમ આવી જશે, હારમાં આવી જશે. નાની બરાબર આપણે શું લખી શકીએ, એ સ્ટાર એ લખી શકીએ. ઇન શોર્ટ મિત્રો, અહીંયા એ સ્ટાર છે ને, આ એ સ્ટાર લખેલો છે ને, એ ભૂલમાં આયા એ લોકોએ વિદ્યાર્થી ખોટું લખેલું છે, બરાબર. એ સ્ટાર અહીંયા આવશે નહીં, અહીંયા શું આવશે, એ સ્ટાર એ 12 ટ્રાન્સપોઝ મળ્યો આપણને, તો એની બરાબર આપણને શું મળે છે, એ સ્ટાર એ મળે છે ને. હર્મિશિયનની શરત છે, તમે જાણો છો તે દાખલાની શરૂઆતમાં મેં તમને એ સમજાવ્યું હતું. તો આ જે શ્રેણિક આપણને મળે છે એ શું મળે છે આપણને, એ સ્ટાર એ. તો એ તો કોની શરત આવી ગઈ, હર્મિશિયનની શરત આવી ગઈ. એટલે તેથી આપેલ શ્રેણિક હર્મિશિયન શ્રેણિક છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે હર્મિશિયન વી હર્મિશિયન જોયું, પછી એના બધા એક્ઝામ્પલ જોયા મિક્સ, એમાં સંમિત વિસંમિત હર્મિશિયન વી હર્મિશિયન આ ચારેય પ્રકાર જે છે એ બધાને આપણે આવરી લીધા, બરાબર એક્ઝામ્પલમાં. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી સાથે આપણે મળીશું.